મે અને માઇટ ની બધી જ કન્ફ્યુઝન દૂર કરવા માટે હું ગ્રીષ્મા સા તમારી સામે લાવી રહી છું મોડલ ઓક્ઝિલરી સિરીઝ નેક્સ્ટ પાર્ટ માઇટ. સો વેલકમ બેક ટુ માય ચેનલ ગ્રીષ્માસ ક્લાસ. લેટ સ્ટાર્ટ લર્નિંગ ગાઈઝ. બટ સૌથી પહેલાં તમને મને પ્રોમિસ આપવું પડશે કે તમે મારો આખો વિડીયો જોશો અને તમે મારા વિડીયોને લાઇક કરશો અને મેક્સિમમ શેર કરશો. અને ગાઈઝ, મેં એવું નોટ કરેલું છે કે ઘણા બધા ફ્રેન્ડ્સ છે, ઘણા બધા વ્યુઅર્સ છે જે લોકો મારા વિડીયો જોવે છે અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું. તો પ્લીઝ ડૂ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ લેટ સ્ટાર્ટ લર્નિંગ. તો સૌથી પહેલાં આપણે માઇટ શું છે એ જોઈએ અને માઇટના યુઝીસ જોઈએ વિથ એક્ઝામ્પલ્સ. માઇટ છે એનો ફર્સ્ટ યુઝ છે એ મેનું પાસ્ટ ટેન્સ છે. તો મેને જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચમાં બોલીએ છીએ અને એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે મેની જગ્યાએ આપણે માઇટનો યુઝ કરવાનો છે. સો ફ્રેન્ડ્સ, હું તમને એક્ઝામ્પલ્સ સાથે સમજાવી દઉં છું. સી સેડ ધેટ સી માઇટ કમ. તેણીએ કીધું હતું કે તે આવશે. તેણીએ જ્યારે કીધું હશે આપણને ત્યારે તે એવું બોલી હશે, આઈ મે કમ. તો આપણે એ જ સેન્ટેન્સને જ્યારે બીજાને કહીએ છીએ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરીએ છીએ, સો આપણે એવું કહી શકીએ છીએ સી માઇટ કમ. રાઈટ ફ્રેન્ડ્સ, સમજાય છે ને? તો આગળ વધીએ આપણે સેકન્ડ એક્ઝામ્પલ તરફ. હી સેડ ધેટ હી માઇટ ગો ટુ માર્કેટ. તેણે કીધું હતું કે તે માર્કેટ જશે. તો તેણે કોઈ બીજાને એવું કીધું હશે ડાયરેક્ટ સ્પીચમાં, અને આપણે એ જ સ્પીચને જ્યારે આપણે બીજા સમક્ષ રજૂ કરીએ છીએ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવીએ છીએ તો આપણે માઇટનો યુઝ કરીએ છીએ મેની જગ્યા પર. આઈ સેડ ધેટ આઈ માઇટ ગો ટુ પાર્ટી. મેં કીધું હતું કે હું પાર્ટીમાં જઈશ. તો ફ્રેન્ડ્સ, આ આપણે જોઈ લીધા છે પાસ્ટ ઓફ મેના એક્ઝામ્પલ્સ. હવે આપણે માઇટનો સેકન્ડ યુઝ જોઈએ, પોસિબિલિટી. પણ કેવી પોસિબિલિટી? અહીં એક એવી પોસિબિલિટીની વાત થાય છે કે જેના ચાન્સીસ એકદમ રેર છે. મેની અંદર પણ આપણે પોસિબિલિટી જોઈ હતી, પણ એ હતી સ્ટ્રોંગ પોસિબિલિટી. અહીં આપણે એવી પોસિબિલિટીની વાત કરીએ છીએ કે જે વસ્તુ બનવાના ચાન્સીસ 20-40% છે. તો એવી જગ્યાએ આપણે માઇટનો યુઝ કરીશું. સો લેટ સી ધ એક્ઝામ્પલ્સ. હી માઇટ કમ ટુ યોર પાર્ટી. તે તમારી પાર્ટીમાં કદાચ આવી શકે છે, પણ તેના પાર્ટીમાં આવવાના ચાન્સીસ કેટલા છે? 20-40%. ખૂબ જ ઓછા ચાન્સીસ છે. જો એના ચાન્સીસ બહુ વધારે હોત તો આપણે આ જગ્યાએ મેનો યુઝ કર્યો હોત. હી મે કમ ટુ યોર પાર્ટી, આપણે એવું કીધું હોત. પણ આપણે અહીં માઇટનો યુઝ કરીએ છીએ કેમ કે એના આવવાના ચાન્સીસ ખૂબ ઓછા છે. આઈ માઇટ સી અમિતાભ બચ્ચન એટ જુહુ બીચ. અમિતાભ બચ્ચનને તો તમે બધા જ ઓળખો જ છો ગાઈઝ, ખૂબ જ મોટા ફિલ્મ સ્ટાર છે. તો જ્યારે આપણે જુહુ બીચ પર ફરવા જઈએ તો આપણે એવું એક્સપેક્ટ કરીએ છીએ કે અમિતાભ બચ્ચન અહીં આપણને મળશે, પણ એના ચાન્સીસ બહુ રેર છે. એટલા માટે આપણે એવું કહીએ છીએ આઈ માઇટ સી અમિતાભ બચ્ચન એટ જુહુ બીચ. યોર ફોન માઇટ બી ઇન ધ ડાઇનિંગ હોલ. જ્યારે તમારો ફોન ખોવાઈ ગયો છે અથવા તો તમારી સાથે કોઈ રહે છે એનો ફોન ખોવાઈ ગયો છે, તો તમે એને શું કહો છો? કદાચ તમારો ફોન ડાઇનિંગ રૂમમાં પડ્યો હશે. બટ યુ આર નોટ સ્યોર, તમે સ્યોર નથી. તમને એવું લાગે છે કે કદાચ તમારો ફોન ડાઇનિંગ રૂમમાં પડ્યો હશે, એટલે અહીં આપણે માઇટનો યુઝ કરેલો છે. થર્ડ પોઈન્ટ ઇઝ સજેશન. પણ કેવું સજેશન છે? રેર ચાન્સીસવાળું. જો વધારે ચાન્સ હોય તો ત્યાં મેનો યુઝ થાય છે. અહીંયા આપણે રેર ચાન્સીસ માટે કોઈ વાત કરીએ છીએ અને સજેસ્ટ કરીએ છીએ કોઈને કંઈ વસ્તુ, તો એ જગ્યાએ આપણે માઇટનો યુઝ કરીશું. યુ માઇટ કેચ યોર ટ્રેન. તમે તમારી ટ્રેન પકડી શકશો. કોઈ વ્યક્તિ લેટ થઈ ગયા છે અથવા થોડા વધારે લેટ થઈ ગયા છે, પણ એને ટ્રેન પકડવાની છે અને એના ચાન્સીસ ખૂબ જ રેર છે કે એ ટ્રેન પકડી શકે. સો એટ ધેટ ટાઈમ તમે એને સજેસ્ટ કરો છો, યુ માઇટ કેચ ધ ટ્રેન, કદાચ તમે ટ્રેન પકડી શકશો. યુ માઇટ ગો ટુ ધ સુપરમાર્કેટ. તમે સુપરમાર્કેટ જઈ શકો છો. તમારો પહેરેલો ડ્રેસ છે અથવા તમારા પહેરેલા કોઈ ઓર્નામેન્ટ્સ છે, વોચ છે, સામેવાળી વ્યક્તિને ખૂબ જ પસંદ આવી ગયા છે, તો એ તમને એવું પૂછે છે કે આ તમે ક્યાંથી લીધું, તો તમે એને એવું સજેસ્ટ કરો છો, યુ માઇટ ગો ટુ ધ સુપરમાર્કેટ, મે બી યુ કેન હેવ ઇટ. કદાચ તમને તે ત્યાં મળી જાય. આ બધી જ વસ્તુઓ તમને કદાચ સુપરમાર્કેટમાં મળી જાય, તો ચાન્સીસ કેવા છે? બહુ રેર છે. એટલે આ સજેશન આપતી વખતે આપણે માઇટનો યુઝ કરેલો છે. સી માઇટ લાઈક ધ ડ્રેસ આઈ પરચેસ ફોર હર. તેણીને એ ડ્રેસ ગમશે કે જે મેં એમના માટે ખરીદ્યો છે. આ જમાનામાં આપણે કોઈના માટે કંઈ લઈએ
તો એ ગમવાના ચાન્સીસ તો ખૂબ રેર જ હોય છે, કેમ કે બધાની પોતપોતાની ચોઈસ હોય છે ને. તો આ સેન્ટેન્સ આપણે એવું કહીએ છીએ, સી માઈટ લાઈક ધ ડ્રેસ આઈ પરચેસ ફોર હર, તેણીને ડ્રેસ રેર ચાન્સમાં ગમશે કે જે મેં તેના માટે પરચેસ કરેલો છે. મૂવિંગ ટુ ફોર્થ પોઈન્ટ, રિસ્પેક્ટફુલી રિક્વેસ્ટ. આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કોઈને તો ત્યાં માઈટનો યુઝ કરશું, પણ કેવી રિક્વેસ્ટ? રિસ્પેક્ટફુલી. જ્યાં આપણે મેની અંદર રિક્વેસ્ટ કરતા હતા એમાં એટલી બધી રિસ્પેક્ટ નહોતી આવતી, પણ અહીંયા આપણે ખૂબ જ રિસ્પેક્ટ આપીને કોઈને વાત કરવી છે કે શું હું આ લઈ શકું પ્લીઝ, શું હું આ આપી શકું પ્લીઝ, શું હું આ મીટિંગ જોઈન કરી શકું પ્લીઝ. તો એકદમ રિસ્પેક્ટફુલી પરમિશન અથવા રિક્વેસ્ટ કરવી છે આપણે કોઈને કે પરમિશન લેવી છે, તો એ ટાઈમે આપણે માઈટનો યુઝ કરીશું. તમે કોઈ એવી વ્યક્તિના ઘરે ગયા છો કે જ્યાં તમને કંઈ વસ્તુ માગતા ખૂબ જ શરમ આવે છે અથવા બહુ ઓકવર્ડ ફીલ થાય છે, અને તમને પાણી પીવું છે, તમને તરસ લાગી છે, તો તમે શું કહેશો એ ટાઈમે? માઈટ આઈ હેવ અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ, શું મને એક ગ્લાસ પાણી મળી શકશે પ્લીઝ? ખૂબ જ રિસ્પેક્ટફુલી રિક્વેસ્ટ કરો છો તમે, માઈટ આઈ હેવ અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ. માઈટ આઈ જોઈન ધ મીટિંગ. તમે એક ઓફિસમાં કામ કરો છો અને તમારી ઓફિસમાં એક મીટિંગ ચાલી રહી છે જેમાં તમને કોઈ ઇન્વિટેશન નથી આપ્યું, બટ યુ કેન ફીલ ધેટ કે આ મીટિંગ મારા માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો તમે તમારા બોસ પાસેથી પરમિશન લ્યો છો. માઈટ આઈ જોઈન ધ મીટિંગ, શું હું આ મીટિંગને જોઈન કરી શકું? માઈટ આઈ ગેટ ધ જોબ. તમે એક ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો, તમે ઇન્ટરવ્યૂ ખૂબ જ સારી રીતે આપી દીધો છે, અને પછી તમે તમારા બોસને કે સામે બેઠેલી વ્યક્તિને કે જે ઇન્ટરવ્યૂ લે છે એને તમે ખૂબ રિસ્પેક્ટફુલી પૂછો છો કે શું મને આ જોબ મળી શકશે. તો ગાઈસ, આ થઈ ગઈ રિસ્પેક્ટફુલી રિક્વેસ્ટની વાત, અને આપણે આપણો ફોર્થ પોઈન્ટ જોઈ લીધો છે. નાઉ કમિંગ ટુ ધ ફિફ્થ પોઈન્ટ, કન્ડિશનલ સેન્ટેન્સ. જ્યારે તમારે કન્ડિશનલ સેન્ટેન્સ બનાવવા છે, બટ કેવા કન્ડિશનલ? જે રેર ચાન્સથી આવતા હોય છે, જેના થવાના ચાન્સીસ બહુ રેર હોય છે, એવી કન્ડિશન જ્યાં આવતી હોય અથવા એવા કન્ડિશનલ સેન્ટેન્સ જે બનતા હોય છે તેની સાથે તમારે માઈટ લગાડવાનું છે. ઇફ આઈ વિન ધ મેચ આઈ માઈટ ગો ટુ ધ પેરિસ. જો હું મેચ જીતી જઈશ તો હું પેરિસ જઈશ, પણ મારા મેચ જીતવાના ચાન્સીસ ખૂબ જ રેર છે, એટલા માટે મેં અહીં માઈટ લગાડેલું છે. આઈ માઈટ ગો ટુ ધ પેરિસ, હું પેરિસ જઈશ, પણ ક્યારે? જો હું મેચ જીતીશ તો. એટલે રેર ચાન્સીસની વાત થઈ છે, એટલા માટે આપણે માઈટ યુઝ કરેલું છે. ઇફ આઈ ગેટ લેટ આઈ માઈટ મિસ ધ ફ્લાઇટ. જો હું લેટ થઈ જઈશ તો હું ફ્લાઇટ મિસ કરી દઈશ, તો આ લેટ થવાના ચાન્સીસ પણ ખૂબ જ રેર છે, એટલા માટે અહીં આપણે માઈટનો યુઝ કરેલો છે. ઇફ આઈ પાર્ટિસિપેટ આઈ માઈટ વિન ધ કોમ્પિટિશન. જો હું ભાગ લઈશ તો હું કોમ્પિટિશન વિન કરી લઈશ, પણ ભાગ લેવાના ચાન્સીસ રેર છે, એટલે કોમ્પિટિશન જીતવાના ચાન્સીસ પણ રેર છે, એટલા માટે આપણે અહીં માઈટનો યુઝ કરેલો છે. પણ ગાઈઝ, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ જ સેન્ટેન્સમાં જો તમે મેને મૂકો છો તો એ સેન્ટેન્સ ગ્રામેટિકલી કરેક્ટ જ છે, એ ક્યારેય રોંગ નથી, પણ એનો મિનિંગ થોડો ફરી જશે. જ્યારે તમે મે મૂકશો તો એની પોસિબિલિટી વધી જશે, અને માઈટ મૂકશો તો એની ચાન્સીસ અથવા પોસિબિલિટી ઘટી જશે. તો આ રીતે આપણે માઈટનો યુઝ કરવાનો છે, અને મોડર્ન ઇંગ્લિશમાં માઈટનો યુઝ ખૂબ જ સારી રીતે થાય છે, તો તમારે ડેફિનેટલી આ વસ્તુ શીખવી જ જોઈએ અને આ વસ્તુ બોલવાની ટ્રાય કરવી જોઈએ. સો હોપફુલી તમને બધા જ પોઈન્ટ સમજાઈ ગયા હશે. હજી હું એકવાર રિપીટ કરી દઉં. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ પાસ્ટ ટેન્સ ઓફ મે. માઈટ છે એ મેનું પાસ્ટ ટેન્સ છે, જ્યાં જ્યાં આપણે મેનો યુઝ કરીએ છીએ અને એ જ સેન્ટેન્સને જ્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફર કરીએ છીએ ત્યારે આપણે મેની જગ્યાએ માઈટ મૂકવાનું છે. સેકન્ડ યુઝ છે પોસિબિલિટી, પણ કેવી પોસિબિલિટી? રેર ચાન્સીસવાળી પોસિબિલિટી. જ્યારે રેર ચાન્સીસવાળી પોસિબિલિટીની વાત થાય છે ત્યારે તમારે માઈટનો યુઝ કરવાનો છે. થર્ડ પોઈન્ટ છે આપણો સજેશન, બટ સજેશન વિથ રેર ચાન્સીસ. જ્યારે રેર ચાન્સીસવાળા સજેશન છે ત્યારે તમારે માઈટનો યુઝ કરીને સેન્ટેન્સ બનાવવાનું છે. નેક્સ્ટ પોઈન્ટ છે ફોર્થ આપણો રિક્વેસ્ટફુલ્લી રિક્વેસ્ટ. જ્યારે તમે રિસ્પેક્ટફુલ્લી કોઈને રિક્વેસ્ટ કરો છો એ ટાઈમે પણ તમારે માઈટનો યુઝ કરવાનો છે. અને ફિફ્થ લાસ્ટ એ છે કન્ડિશનલ સેન્ટેન્સ. પણ રેર ચાન્સીસમાં જ્યારે કન્ડિશન આવે છે અથવા કોઈ કન્ડિશનનું રિઝલ્ટ રેર ચાન્સીસમાં હોય છે એ ટાઈમે પણ તમારે માઈટનો યુઝ કરવાનો છે. આઈ હોપ ગાઈઝ યુ ઓલ આર ક્લિયર વિથ માઈટ ટોપિક. અને જો તમને ન સમજાણું હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને કહી શકો છો,
અને બાકીનું આ બધું જ ડિસ્ક્રિપ્શન્સ અને એક્ઝામ્પલ તમે સ્ક્રીન પર પણ જોઈ જ શકો છો. ઇંગ્લિશ લર્નિંગના આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેક્સિમમ શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા કોન્ટેન્ટ સાથે.